કોગલુ પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં શાળામાં વર્ષ દરમિયાન થયેલ શાળાકીય કાર્યક્રમોમાં રમતગમત જિલ્લા તાલુકામાં 1-3 નંબર આવનાર બાળકોને પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા ઇનામદાતાઓના હસ્તે ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તો શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મધુબેન અશોકભાઈ પટેલ, કે જેઓ સરકારી ધારાધોરણ મુજબ વય મર્યાદાને લઈને શાળામાંથી નિવૃત્ત થતા શાળા પરિવાર દ્વારા તેઓને શ્રીફળ, શાલ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું. તો આ પ્રસંગે દાતાઓનું પણ શાલ ઓઢાડીને શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું. તો પોગલુ પ્રાથમિક શાળામાં 1-8માં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને આવનાર મહેમાનો, વાલીઓ અને પ્રેક્ષકો તથા શાળા પરિવાર ગ્રામજનોના દિલ જીતી લીધા હતા. તો આ પ્રસંગે મહંત સુનિલદાસજી મહારાજ, પોગલુ મહિલા સરપંચ રમેશભાઈ પટેલ, દાતા સંજયભાઈ પટેલ, મનુભાઈ પટેલ સહિત વાલીઓ, ગ્રામજનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા આવેલ લોકોનું ઘોડાપૂર ઉમટી પડતા શાળાનું મેદાન પણ નાનું પડ્યું હોય તો શાળાના આચાર્ય જીનલબેન પટેલ તથા શાળા પરિવાર સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. તો સમગ્ર કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ સજ્જનબેન દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ.